9.5 ગતિનો ત્રીજો નિયમ, થર્ડ લો ઓફ મોશન. વિદ્યાર્થી મિત્રો, આપણે ગતિના પ્રથમ બે નિયમો જોઈ ગયા, જે આપણને જણાવે છે કે કેવી રીતે લગાડેલ બળ ગતિમાં ફેરફાર કરે છે તથા તે બળના માપનની પદ્ધતિ પણ આપે છે. હવે ગતિનો જે ત્રીજો નિયમ છે એમાં શું થાય છે એ આપણે જોઈએ. તો સૌ પ્રથમ આપણે એમાં એક એક્ઝામ્પલ લઈએ છીએ. હવે જુઓ, અહીં એક વ્યક્તિ ઊભો છે, તમે જોઈ શકો છો અહીં એક વ્યક્તિ ઊભો છે જેની પાસે બોલ છે, બરાબર. હવે તમે પોતે જ ઉદાહરણ પોતાનું લઈ લો કે તમે બોલ લઈને ઊભા છો, પછી તમે સામે દિવાલ ઉપર બોલ ફેંકો છો, પહેલાં ધીરેથી ફેંકો છો, બરાબર. તો તમે ધીરેથી બોલ ફેંકશો ને તો એ ધીરેથી દિવાલ તરફથી પાછો આવશે બોલ, ઓકે. પછી તમે એ બોલને જોરથી ફેંકો છો, પૂરેપૂરા બળ સાથે ફેંકો છો, તો એ બોલ જેટલો તમારા દ્વારા એ સ્પીડમાં જશે ને, જેટલો તમે એના ઉપર બળ લગાવશો ને, એટલું જ બળ સામેની દિવાલ તમારા ઉપર લગાવશે. એટલે કે એ બોલને એ વિરુદ્ધ દિશામાં આવવા દેશે. જુઓ, આ બોલ છે એ દિવાલ તરફ જઈ રહ્યો છે, તો એ બોલ એટલી જ સ્પીડમાં, સૌથી પહેલાં ધીરે હોય તો જુઓ આ પહેલું છે એ ધીરે નીચેની તરફ પડે છે, એ બોલ એટલી ધીરેથી પડે. પણ જો તમે વધારે બળ લગાવીને બોલ ફેંકશો ને તો એટલો જ વધારે ઝડપથી એ બોલ પાછો વિરુદ્ધ દિશામાં, આપણે જે દિશામાં ફેંકીએ છીએ એની વિરુદ્ધ દિશામાં એ બોલ આવે છે. હવે આપણે જે દિશામાં દિવાલ તરફ બોલ ફેંકતા હોય ને એને કહેવાય ક્રિયાબળ. આપણે બોલ ફેંકીએ છીએ જેટલા બળ દ્વારા એને કહેવાય ક્રિયાબળ, અને દિવાલ જે આપણા તરફ લગાવે છે બળ એને કહેવાય છે પ્રતિક્રિયાબળ. એ આપણને એક પ્રકારની પ્રતિક્રિયા આપે છે ને, આપણે એને બોલ ફેંક્યો છે એના તરફ તો એ પણ આપણા તરફ એટલા જ બળ સાથે બોલ આવવા દેશે. એટલે કે આપણે જે દિશામાં ક્રિયાબળ લગાવીએ એની વિરુદ્ધ દિશામાં કોઈ બીજી વસ્તુ આપણા ઉપર પ્રતિક્રિયાબળ લગાવે છે. જુઓ, કોઈ પદાર્થ પર લગાડેલ ક્રિયાબળ એ બીજા પદાર્થ દ્વારા લગાડેલ પ્રતિક્રિયાબળના મૂલ્ય જેટલું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. બંનેનું મૂલ્ય તો સેમ જ હોય, જેમ કે તમે જેટલું બળ લગાવો છો સામેનું પદાર્થ એટલું જ બળ તમારા ઉપર તમારી તરફ લગાવશે. એટલે કે એ બંનેનું ક્રિયાબળ અને બીજા પદાર્થ દ્વારા લગાડેલ પ્રતિક્રિયાબળ એ બેનું મૂલ્ય જેટલું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. જુઓ, બોલની તમારા ફેંકવાની દિશા અને બોલ દિવાલ તરફથી બોલ આવવાની દિશા બંને વિરુદ્ધ છે, ઓકે. તમે એરા જોઈ શકો છો આમાં. હવે વિદ્યાર્થી મિત્રો, ગતિનો ત્રીજો નિયમ દર્શાવે છે કે જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર બળ લગાડે છે. હવે આપણે જે બોલ લીધેલો છે એના દ્વારા આપણે દિવાલ ઉપર બળ લગાવીએ છીએ, બરાબર. આપણી જે બોલ છે એ છે દિવાલ ઉપર બળ લગાવે છે, ત્યારે બીજી વસ્તુ પણ તત્કાળ પહેલી વસ્તુ પર બળ લગાડે છે, તો એ દિવાલ સીધું બોલ ઉપર પાછું બળ લગાવશે. તો આ બંને બળો હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો આ બળો અલગ અલગ વસ્તુઓ ઉપર લાગે છે, તે કદાપી એક જ વસ્તુ પર લાગતા ન હોઈ શકે. હવે એ કઈ રીતે અલગ અલગ વસ્તુઓ પર લાગે અને કદાપી એક જ વસ્તુ પર ન લાગતા હોઈ શકે, તો એ આપણે હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તો કે તમે ફૂટબોલની રમત જોઈ હશે, બરાબર. તો ફૂટબોલની રમતમાં ઘણી વાર આપણે ફૂટબોલ તરફ જોવામાં અને તેને વધારે બળથી કિક મારવાના પ્રયત્ન વખતે પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડી સાથે અથડાઈને પડીએ છીએ, બરોબર. તો આ ઘટનામાં બંને ખેલાડી ઇજાગ્રસ્ત થાય, કારણ કે બંને એકબીજા પર બળ લગાવતા હતા. બીજા શબ્દોમાં કહીએ તો કે એકલા અટૂલા બળનું અસ્તિત્વ શક્ય જ નથી, બળો હંમેશા જોડમાં હોય છે. આ બંને પરસ્પર વિરોધી બળોને ક્રિયાબળ તથા પ્રતિક્રિયાબળ આપણે કહેતા હોઈએ છીએ, ઓકે. હવે જુઓ, આપણને બુકમાં આ આકૃતિ આપેલી છે સ્પ્રિંગ કાંટાની, કે તેમાં ક્રિયા અને પ્રતિક્રિયાબળ સમાન તથા વિરુદ્ધ દિશામાં હોય છે તેવું દર્શાવે છે. તો જુઓ, આમાં જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજા સાથે બે સ્પ્રિંગ બેલેન્સનો આપણે વિચાર કરવાનો. સ્પ્રિંગ બેલેન્સ છે એમાં બીનો જે સ્થિર છેડો છે ને એ દિવાલ તરફ દ્રઢ આધાર સાથે જડિત કરેલો છે. એ જુઓ, દિવાલ સાથે જડિત કરેલો છે. જ્યારે જે બેલેન્સ આ સ્પ્રિંગ બેલેન્સ એ છે ને એનો મુક્ત છેડા પાસે બળ લગાવવામાં આવે, એને છે ને બી સાથે જોઈન્ટ કરી દેવાનું અને ત્યારબાદ આપણે એ જે સ્પ્રિંગ બેલેન્સ છે ને એને ખેંચવાનું, મુક્ત છેડો હોય ને એને આપણે ખેંચવાનું. તો શું થશે, હવે આપણે એના ઉપર 5 કિલોગ્રામ બળ લગાવશું ને
તો એ 5 કિલોગ્રામ બળ દ્વારા આપણે ખેંચીશું ને, તો જે બી નામનો સ્પ્રિંગ કાંટો છે ને એ પણ એટલા જ બળ સાથે ખેંચાશે. કેમ? કારણ કે આપણો જે આ સ્પ્રિંગ કાંટો એ છે ને એ 5 કિલો બળ જેટલું ક્રિયાબળ લગાવશે, 5 કિલો જેટલું ક્રિયાબળ લગાવશે, અને સામે જે સ્પ્રિંગ બેલેન્સ બી છે એ 5 કિલો જેટલું પ્રતિક્રિયાબળ લગાવશે. જેમ એમાં 5 કિલો બળ લાગશે, એમ પ્રતિક્રિયાબળ દ્વારા બીમાં પણ 5 કિલો બળ લાગશે. તો આપણે કહી શકીએ ને કે આ બંનેમાં બળ છે એ સમાન છે, બળ એ સમાન મૂલ્યના છે, પણ એ પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો કે જુઓ, ધારો કે તમે સ્થિર ઊભા છો અને રસ્તા પર ચાલવાનું શરૂ કરવાનો તમારો ઈરાદો કરો છો. ગતિના બીજા નિયમ અનુસાર આ માટે આપણે એક બળની જરૂરિયાત ઊભી થાય છે. હવે રસ્તા પર ઊભા છો, તમારે ગતિ કરવા માટે, તમારે ચાલવાનું શરૂ કરવા માટે બળની જરૂરિયાત ઊભી થાય, જે તમારા શરીરમાં પ્રવેગ ઉત્પન્ન કરે છે. તો આ બળ કયું છે? શું તે સ્નાયુ બળ છે જે તમે રસ્તા પર લગાવો છો? શું આ બળ આપણે તે જ દિશામાં લગાવીએ છીએ જે દિશામાં આપણે આગળ વધવું હોય? ના, તમે રસ્તા પર બળ પાછળની તરફ લગાવો છો. હવે તમે કહેશો કે ટીચર આવું કઈ રીતે? અમારે તો આગળ ચાલવું હોય તો આગળની તરફ જ બળ લગાવીએ ને. નહીં, શા માટે તમે પાછળની તરફ બળ લગાવો છો? એના માટે આપણે એક બીજા એક્ઝામ્પલ જોઈશું. રસ્તા વડે તે જ સમયે તમારા પગ પર તેટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ લાગે છે કે જેથી તમે આગળ વધી શકો છો. તમે ચાલી કેવી રીતે શકો છો? એવો તમને વિચાર ના આવ્યો ક્યારે કે અમે ચાલી કેવી રીતે શકીએ છીએ? હવે આપણે ચાલવામાં પણ બળની જરૂર પડે એવું તમે વિચાર. હવે તમે એમને તમને કહેતા હોય છે કે વોકિંગ કરતા રહો જેથી તમારા શરીરમાં તમારું શરીર મેન્ટેન રહે, તમારું બોડી મેન્ટેન રહે, જેથી તમે ચાલવામાં તમારી શક્તિનો યુઝ થાય, તમારા બળનો યુઝ થતો હોય છે, એટલા માટે કહેવામાં આવે છે કે વોકિંગ કરતા રહેવું જોઈએ. પણ એ કેવી રીતે બળ લાગે છે આપણે એ જોવાનું છે. આપણે રોજબરોજ ચાલતા હોઈએ છીએ પણ આપણને એ નથી ખબર કે કઈ રીતે આપણે આપણા શરીર ઉપર જ બળ લગાવીએ છીએ. જુઓ, એના માટે આપણે કેટલાક બે એક્ઝામ્પલ જોવાના છીએ. સૌ પ્રથમ અહીં આપણને એક વાત કીધી છે, અહીં એ નોંધવું જરૂરી છે કે ક્રિયા તથા પ્રતિક્રિયા બળ મૂલ્યમાં સમાન હોવા છતાં દરેક વખતે સમાન પ્રવેગ ઉત્પન્ન કરતા નથી, કારણ કે આ બળો અલગ અલગ વસ્તુ પર લાગે છે જેમના દળ અસમાન પણ હોઈ શકે. હવે જેમ હમણાં કીધું એ રીતે કે રસ્તા વડે તે જ સમયે તમારા પગ પર તેટલા જ મૂલ્યનું પણ વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ લાગતું હોય છે. તો આમાં જે આ બળ છે ને એ અલગ અલગ વસ્તુ પર લાગતા હોય પણ એના દળ અસમાન પણ હોઈ શકે છે. કેવી રીતે જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને બુકમાં એક એક્ઝામ્પલ આપેલું છે. જુઓ, ગોળી પર લાગતું પ્રવેગક બળ અને બંદૂકનો રિકોઇલ. તો આમાં જ્યારે બંદૂક ચલાવવામાં આવે છે ત્યારે એની અંદર થતું શું હોય છે તો એ જોઈએ. સૌ પ્રથમ જો આપણી જે બંદૂક લીધેલી છે તમે એ લોડેડ છે, ઓકે. હવે જેવું તમે બંદૂકનું ટ્રિગર દબાવશો એટલે થશે શું? તો કે બંદૂકની અંદર જે સ્પ્રિંગ હોય છે ને એ ગોળી ઉપર બળ લગાવશે, એટલે કે જેથી ગોળી બહાર નીકળી શકે. ઓકે, તો સ્પ્રિંગ છે ગોળી ઉપર બળ લગાવે છે. જુઓ, બળ લગાવ્યું એટલે ગોળી બહાર નીકળવાનું ચાલુ કરશે. તો ગોળી પર લાગતું પ્રવેગિત બળ એટલે કે સ્પ્રિંગ છે એ ગોળી પર પ્રવેગિત બળ લગાવે છે, બરાબર. તો ગોળી બહાર નીકળશે. હવે ગોળી કહે છે કે આએ મારા ઉપર બળ લગાવ્યું છે તો હું મૂકીશ નહીં, એ તો એ આખી આખી બંદૂકને જ આમ બળ લગાવતી જાય છે. તો બંદૂક પર લાગતું રિકોઇલ ફોર્સ, રિકોઇલ એટલે કે ગોળી દ્વારા પાછળની તરફ લાગતું બળ, ગોળી છે એ બંદૂક પર બળ લગાવશે, ઊંધું બળ લગાવશે. ઓકે, એ ગોળી આમ સીધી સીધી જતી હતી પણ ગોળી છે એ પાછળની તરફ બળ લગાવતી જાય છે. ઓકે, તો એ જ રીતની પ્રક્રિયા થતી હોય છે. હવે તમે ઘણીવાર મૂવીઝમાં જોયેલું હશે કે કોઈ પણ વ્યક્તિ હોય ને એ જ્યારે બંદૂક ચલાવતો હોય ને, બંદૂક જ્યારે એ ટ્રિગર ઉપર હાથ મૂકે ને ટ્રિગર દબાવે ને, એટલે સીધું એનું બંદૂકની ગતિ છે ને પાછળની તરફ જતી હોય, એનો હાથ આમ પાછળની તરફ જતો હોય. કેમ? કારણ કે ગોળી જે છે એ ઊંધું બંદૂકની તરફ બળ લગાવે છે એટલા માટે. હવે તમે ઘણીવાર નાટકો જોયા હોય, બાળકોને આમ રમતા જોયા હોય ને, તો એ લોકો પણ એવું કરશે, આમ ઢીસુમ ઢીસુમ તો કરશે પણ સાથે સાથે છે ને પાછળની તરફ એ બંદૂક ચલાવતો હોય તો આગળ પાછળ એ રીતે ગોળીઓ ચલાવશે, બરોબર. તો એ રીતની જ પ્રક્રિયા અહીં થતી હોય છે કે બંદૂક કેમ પાછળની તરફ જાય છે, કારણ કે ગોળી બંદૂકની તરફ ઊંધું પ્રતિક્રિયા બળ લગાવે છે એટલા માટે.
હવે જોઈએ આપણે બીજું એક્ઝામ્પલ. તો કે અહીં આપણને આકૃતિ આપેલી છે, જ્યારે ખલાસી આગળ તરફ કૂદે ત્યારે બોટ પાછળ તરફ ગતિ કરવા લાગે છે. હવે તમે ક્યારે બોટમાંથી પાછા કિનારા ઉપર ચડો ને ત્યારે તમે જોયું હશે, તમે એમાં કિનારા ઉપર જેવો પગ મૂકશો અને ઉપર ચડી જશો ને એટલે હોડી છે ને પાછળની તરફ ઢસેલાશે, બરાબર? કેમ? કારણ કે આમાં પણ એવું જ થતું હોય છે કે ખલાસી દ્વારા બોટમાંથી આમ આગળની તરફ કૂદવાની જેવી સ્થિતિ થાય એવું જ આપણે આ ગતિના ત્રીજા નિયમ અનુસાર, ગતિનો ત્રીજો નિયમ છે ને આપણે, કે જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર બળ લગાડે ત્યારે બીજી વસ્તુ પણ તત્કાળ પહેલી વસ્તુ પર બળ લગાડે. હવે આપણો પાછળનો પગ, હવે આપણો આગળનો પગ છે પેલા ઉપર તો બળ લગાડશે, પણ આપણો પાછળનો પગ હોડી ઉપર બળ લગાડે છે, એટલે ત્યાં પ્રતિક્રિયા બળ થાય છે, એટલે હોડી જે હોય પાછળની તરફ ગતિ કરે છે. ઓકે, પ્રવૃત્તિ 9.4, આપણે આ જે નિયમ સમજ્યા છીએ એને વધારે ડીપલી સમજવા માટે પ્રવૃત્તિ કરી આપેલી છે આપણને બુકમાં. બે બાળકોને ગરગડીવાળા પાટિયા પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઊભા રહેવાનું કહો. જુઓ, જેમ આકૃતિમાં દર્શાવેલું છે એ રીતે ઊભા રહેવાનું છે. હવે તેમને રેતીનો ભરેલો થેલો કે કોઈ ભારે વસ્તુ આપો. હવે તેમને આ થેલાને કેચ કરવાની રમત રમવાનું કહો. શું રેતીનો થેલો ફેંકવાને કારણે તે બંને તત્કાળ પ્રતિક્રિયા બળનો અનુભવ કરશે? વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ વ્યક્તિ એ થેલો ફેંકશે, એ છોકરો કે છોકરી જે છે એ થેલો ફેંકશે ને, તો એ જે ફેંકવાની ક્રિયા છે ને એને એના ઉપર આપણે ક્રિયાબળ લગાવશું. તો હવે આપણને શું કોઈ પ્રતિક્રિયા બળ જોવા મળશે અથવા એનો અનુભવ થશે? અગર થશે અનુભવ, તો એ કેવા પ્રકારનો થશે એ પણ આપણે જોવાનું છે. તો તમે પાટિયાની ગરગડી પર એક સફેદ રેખા દોરો કે જેથી આપણને ખબર પડે કે બંને બાળકો થેલાને ફેંકે ત્યારે બંને પાટિયાની ગતિનું આપણે અવલોકન જોઈ શકીએ. જુઓ, હવે આ જે છોકરો છે એ તે જે થેલો છે, બરાબર, ભારે રેતીનો ભરેલો થેલો એ છોકરી તરફ ફેંકે છે, તો એ તેણે કર્યું ક્રિયાબળ. હવે આપણને આમાં પ્રતિક્રિયાબળ ક્યાં જોવા મળશે? તો કે ગરગડીવાળું જે પાટિયું છે ને એમાં, એ ગરગડીવાળું પાટિયું પાછળની તરફ ગતિ કરશે. જેવું તમે થેલો ફેંકશો કે તરત જ પેલું જે ગરગડીવાળું પાટિયું છે પાછળની તરફ ગતિ કરશે. કેમ આવું થાય છે? તો કે ગતિના ત્રીજા નિયમને કારણે, કે જ્યારે કોઈ એક વસ્તુ બીજી વસ્તુ પર બળ લગાડે ત્યારે બીજી વસ્તુ પણ તત્કાળ પહેલી વસ્તુ પર બળ લગાડે છે. ઓકે, તમે હવે છોકરી જ્યારે પાછું એ હોય એક ભરેલો થેલો છે, રેતીનો ભરેલો થેલો, એ કેચ કરશે ને ત્યારે એ પણ પાછળની તરફ ગતિ કરશે, બરાબર? તો આ પ્રકારની આપણને પ્રક્રિયા જોવા મળે છે. તો અહીં આપણને ખબર પડી ગઈ કે અહીં ગતિનો ત્રીજો નિયમ જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, બંને બાળકોને આપણે કોઈ એક પાટિયા પર ઊભા રાખવાના છે. હવે આ બે બાળક છે, આપણે એને એક પાટિયા પર ઊભા રાખવાના. ત્યારબાદ શું કરવાનું? તો કે જે બીજું પાટિયું ખાલી છે ને એમાં એક બાળકને ઊભો રાખવાનો. હવે અહીં એ બંને જે પાટિયા પર ઊભા રહી ગયા ને બધા, હવે એ એક સરખું બળ લગાડશે. ઓકે, તો હવે એ બંને એક સરખું બળ લગાડશે ને તોય બંને એક સરખી ગતિ નહીં કરે, એક ઓછી ગતિ કરશે ને એક ફૂલ વધારે સારી ગતિ કરશે. હવે એવું કેમ? અહીં તમે ગતિના બીજા નિયમનો અનુભવ કરી શકો છો, કારણ કે આ સ્થિતિમાં એક જ બળ જુદો જુદો પ્રવેગ ઉત્પન્ન કરશે એટલા માટે, બરોબર? તો અહીં આપણે ગતિનો બીજો નિયમ જોવા મળે છે. કે શું કહેતો તો ગતિનો બીજો નિયમ? કે કોઈ વસ્તુના વેગમાનના ફેરફારનો સમયદર તેના પર લાગતા અસંતુલિત બાહ્ય બળ જેટલો અને બળની દિશામાં હોય છે. તો આપણને એ બીજો નિયમ જોવા મળે છે. ઓકે,